હજુ સુધી જો તમે પીએમજી ટેકનિકલ ને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવવાને ભૂલતા નહીં, જેથી તમને અમારી વિડીયોની અર્લી નોટિફિકેશન મળતી રહે. હાય ફ્રેન્ડ્સ, તો આ છે વીકલી ટેક ન્યૂઝ નો એક નવો ફ્રેશ એપિસોડ, જેમાં અમારી પાસે છે ઘણી બધી ટેક ન્યૂઝ. તો તમે આ વિડીયો આગળ જોતા રહ્યો. હું છું ગૌરાંગ, મારી સાથે છે મિલન અને તમે જોઈ રહ્યા છો પીએમજી ટેકનિકલ. ફર્સ્ટ જે ન્યૂઝ આવે છે એ છે શાઓમી તરફથી રેડમી નોટ ફોર ના લીધે ઇન્ડિયાની પહેલા નંબરની કંપની બન્યા બાદ શાઓમી હવે ઇન્ડિયાની અંદર તેના નેક્સ્ટ જે બે રેડમી નોટ સિરીઝ ના ફોન છે લોન્ચ કરી દીધા છે, રેડમી નોટ 5 અને રેડમી નોટ 5 પ્રો. જો તમે હજી સુધી અમારો ઓપિનિયન નો વિડીયો ના જોયો હોય તો તમે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ શકો છો. આ બંને ફોન ફ્લિપકાર્ટ ઉપર 22 ફેબ થી જે સેલ થવાના છે એ ચાલુ થઈ રહ્યા છે, તો તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો લઈ શકો છો. અને જે Redmi Note 5 Pro નો જે 6GB RAM વાળો જે વેરિયન્ટ છે તે અવેલેબલ નહીં થાય. તો ફર્સ્ટ સેલમાં આપણે માત્ર 4GB નો જે વેરિયન્ટ છે તે જ મળી જશે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. અને ખાસ કહી દઉં કે Redmi Note 4 જો તમારી પાસે હોય તો 5 માં તમારે અપડેટ કરવાની જરૂર નથી, Redmi Note 5 Pro જે છે તેમાં કરી શકો છો. ડ્યુઅલ કેમેરા મળી, ડ્યુઅલ કેમેરા તમને મળી જશે, ફ્રન્ટ કેમેરામાં પણ પોર્ટ્રેટ મોડ મળી જાય છે. નેક્સ્ટ ન્યૂઝ ની વાત કરીએ તો ફેસબુક મેસેન્જર એ ખૂબ જ પોપ્યુલર એપ છે, બધા જ લોકો તેને યુઝ કરે છે. ફેસબુક તેની મેસેજિંગ સર્વિસ માટે એક ફેસબુક મેસેન્જર યુઝ કરે છે. તો હવે આ એપ્લિકેશન એક નવો અપડેટ આવી રહ્યું છે જે કિડ્સ માટે છે. ફેસબુક મેસેન્જર એ કિડ્સ માટે પણ લઈ આવે છે કે જે પેરેન્ટ કંટ્રોલ હશે, કે ધારો કે કોઈ ફાધર એન્ડ મધર ઈચ્છતા હોય કે તેનો સન કોની સાથે વાતચીત કરે છે, કોની સાથે ચેટ કરે છે, તેનું જે ધ્યાન રાખવું હોય તો તે પણ ધ્યાન રાખી શકે. આ સિવાય આપણને ખબર છે કે તેના આપણે મેસેન્જર યુઝ કરતા હોય તો આપણને ઘણી બધી મેસેન્જરમાં પણ એડ્સ જોવા મળે છે. તો આ બધી એડ્સ પણ આપણને જે ફેસબુક મેસેન્જર કિડ એપ છે તેમાં જોવા નહીં મળે. તો ખૂબ જ એક ફેસબુક તરફથી એક સારું કામ કહેવાય કે જે ચાઇલ્ડ હોય છે તે પેરેન્ટ્સ ની કંટ્રોલમાં હોય અને સિક્યોર રીતે બધી સાથે વાતચીત કરી શકે. નેક્સ્ટ જે ન્યૂઝ આવે છે છે WhatsApp તરફથી, WhatsApp એ ઇન્ડિયા ની અંદર તેની WhatsApp ની એપ છે એની અંદર UPI નો સપોર્ટ આપી દીધો છે. જેમ મીન્સ કે જેમ હાઇક ની અંદર કેમ હાઇક નું જે પેમેન્ટ છે એવી રીતના હવે WhatsApp ની અંદર પણ તમે રેકો એ રીતના પેમેન્ટ કરી શકો છો. સો જલ્દી તમને અપડેટ મળી જશે. તો નેક્સ્ટ ન્યૂઝ ની વાત કરીએ તો આપણને ખબર હતી કે 2017 માં આપણને જો કોઈ ફીચર ફોન ગમ્યો હોય સૌથી વધારે તો નોકિયા 3310 બાદ જીઓ ફોન હતો. જીઓ ફોન આપણને કોઈ રિટેલ સ્ટોરમાં મળતો હતો, 1500 રૂપિયા આપણે પેમેન્ટ આપવાનું હતું શરૂઆતમાં. ત્યારબાદ ઇફેક્ટિવ પ્રાઇસ તેની જોઈએ તો આપણને 3 યર્સ પછી તે 1500 રૂપિયા આપણે જો ફોન બેક કરીએ તો પાછા આપી દેતા હતા. આજે સ્કીમને લઈને હવે જીઓ ફોન આપણને એમેઝોનમાં પણ આપણને મળશે. જો તમારો ફોન એમેઝોન ઉપરથી ખરીદવો હોય તો તમે 1500 રૂપિયા પે કરી અને 3 યર માટે તમે યુઝ કરી ત્યારબાદ તમે રિટર્ન પણ કરી શકો છો. તો જે આપણે રેગ્યુલર રિટેલ સ્ટોરમાંથી લેતા હતા તે રીતે આપણે એમેઝોન પરથી લઈ શકશો. નેક્સ્ટ ન્યૂઝ આવે છે જે એપલ તરફથી, એપલની જે iOS છે તેની અંદર એક બગ સામે આવ્યો છે કે જો તમે iOS ની અંદર કોઈ પણ એક તમિલ લેટર લખો છો, તમિલ લેટરનો યુઝ કરો છો, તો આના લીધે iOS લેગ થવા માંડે છે, તમારો આઈફોન લેગ થવા માંડે છે અથવા તો થોડુંક ચોટે છે એવું થાય છે અથવા તો બ્લેક થાય છે, વોટેવર એવું કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો એપલે કીધું છે કે આ પ્રોબ્લેમ તે ખૂબ જ ઝડપથી સોલ્વ કરવાની ટ્રાય કરશે. નેક્સ્ટ ન્યૂઝ ની વાત કરીએ તો એરટેલ તેનો નવો એક પ્લાન લોન્ચ કર્યો છે જે છે 9 રૂપિયા નો પ્લાન. આ ખૂબ જ એક નાનકડો પ્લાન છે, તેમાં તેની ડિટેલ્સ કહી દઉં તો તેમાં આપણને એક દિવસ માટે અનલિમિટેડ કોલ્સ, લોકલ પ્લસ STD અને 100 MB ડેટા મળશે. તો એક જીઓએ તેનું 39 રૂપિયા નું લોન્ચ કર્યું હતું પ્લાન, તેની નજીકની કમ્પેરિઝન કરવા માટે એરટેલે 9 રૂપિયા નો પ્લાન લોન્ચ કર્યો. જો તમારી પાસે એક દિવસનો પ્લાન કરાવવાનો હોય કે આપણે બહાર જવાનું હોય ને તો આપણે જરૂરિયાત હોય તો એક દિવસના પ્લાનની, તો તમે આ પ્લાન યુઝ કરી શકો છો. આપણને અનલિમિટેડ લોકલ કોલ મળે છે તો ખૂબ જ સારું કહેવાય કે આપણે એક દિવસ પૂરતું ગમે તેની સાથે વાતચીત કરી શકીએ. નેક્સ્ટ ડે ન્યૂઝ આવે છે જે ક્વાલકોમ તરફથી, થોડાક દિવસ પહેલા જ ક્વાલકોમે ઓપ્પો વિવો જેવી કંપની સાથે જે મેચઅપ કરી પીચઅપ કરીને જે એક ન્યૂઝ બહાર પાડી હતી કે તે લોકો 2018 ના એન્ડમાં અથવા તો 2019 ના સ્ટાર્ટિંગમાં 5G ફોન માર્કેટમાં લઈ આવી દેશે. તો આ 5G ફોન માટે ક્વાલકોમે સ્નેપડ્રેગન X24 નામનું એક નવું મોડેમ લોન્ચ કરી દીધું છે જેની અંદર જેનો સપોર્ટ આપણને 5G ફોનમાં જોવા મળી જશે અને તેની અંદર જે ડાઉનલોડિંગ સ્પીડ હશે એ છે 2 GBPS ની ડાઉનલોડિંગ સ્પીડ આપણને મળી જશે. મતલબ કે આપણે કોઈ પણ જો સિરીઝ ડાઉનલોડ કરવી હોય મૂવીઝની તો તમે ખૂબ જ ઝડપથી કરી શકો છો. તો એક સારી કહેવાય આ વાત, પણ આ સ્પીડ તમારે ISP તરફથી પણ આવી જોઈએ તો તમને આ સ્પીડ ઝડપથી વધારે મળે. તમારે જોઈએ કે પછી જીઓ ક્યારે 5G લોન્ચ કરે છે. નેક્સ્ટ
તો ફ્રેન્ડ્સ આપણને ખબર છે કે આપણે રેગ્યુલર ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમ કરીએ છીએ તેની એપ થ્રુ, તો હવે ટ્વિટર પર કંઈક આવું લઈ આવવા માંગે છે. પણ ટ્વિટર તેની આ સર્વિસ છે ન્યૂઝ માટે, કે આપણે જે ફેક ન્યૂઝ ફેલાય છે તેનાથી બહાર આવવા માટે આ કંઈક લાઈવ સ્ટ્રીમિંગ લઈ આવે છે. થોડાક સમય પહેલા જ તેની જે ડેસ્કટોપ વર્ઝનની જે એપ્લિકેશન હતી તેમાં આપણને જોવા મળ્યું હતું કે તેમાં લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન આવ્યો હતો. તો ટ્વિટર થોડોક ટાઈમમાં આ ઓપ્શન બધાને આપી દેશે અને જોયા ટ્વિટર ક્યારે લઈ આવે છે. લાઈવ સ્ટ્રીમિંગ આપણે જે ફેસબુકમાં કરીએ છીએ ત્યારે જેવી રીતે ટ્વિટરમાં કેવી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ ન્યૂઝ આવે છે, ગૂગલ તરફથી ગૂગલે તેના જે ગૂગલ મેપ્સ ની અંદર નવું અપડેટ બહાર પાડ્યું છે કે દિલ્હીની અંદર જે મેટ્રો ચાલે છે એ મેટ્રોના બધા જે ટ્રેક હશે, મીન્સ કે મેટ્રોના જે રોડ હોય છે, મીન્સ એના અંડરગ્રાઉન્ડ ટ્રેક હોય છે, એ પણ તમે ગૂગલ મેપ્સ ની અંદર જોઈ શકો છો કે આ ટ્રેન ક્યાંથી ક્યાં જઈ રહી છે, કે કઈ જગ્યાએ મેટ્રોના ટ્રેક્સ અવેલેબલ છે કે નહીં, શું છે, વોટ એવર જે છે એ. તો આ એક નવું અપડેટ આવે છે ગૂગલ મેપ્સ ની અંદર, જે ગૂગલે ખાસ કરીને ઇન્ડિયા માટે અપડેટ બહાર પાડ્યું છે. સો જો તમે દિલ્હીમાં રહેતા હોય અથવા તો દિલ્હીના મુસાફરી જવાના હોય તો આ એક યુઝફુલ થઈ શકે છે તમને. તમે મેટ્રોના જે રૂટ હોય તમે તે પણ જોઈ શકો છો કે તમારે ઇઝી ટ્રાવેલ ઇઝી થઈ તેના. તો નેક્સ્ટ ન્યૂઝની વાત કરીએ તો એમઆઈએ થોડા સમય પહેલા ટ્વિટર ઉપર એક પોલ કર્યો હતો કે તમને પીપલને એમઆઈયુઆઈ 9 કે સ્ટોક એન્ડ્રોઇડ તે બંનેમાંથી કઈ ઓએસ વધારે પ્રિફરેબલ છે. તો જ્યારે આનું રિઝલ્ટ બહાર આવ્યું ત્યારે તેમાં જાણવા મળ્યું કે પીપલને જે નોર્મલ પબ્લિક છે તે લોકોને એમઆઈયુઆઈ 9 કરતા સ્ટોક એન્ડ્રોઇડમાં વધારે ઇન્ટરેસ્ટેડ છે. આપણને ખબર છે કે સ્ટોક એન્ડ્રોઇડ છે તે અપડેટ ઝડપથી આપે છે, પરંતુ એમઆઈયુઆઈમાં ફીચર પણ જાજા મળે છે. તો જે જનરલ ઓપિનિયન આવ્યો ફાઈનલ તે આપણને સ્ટોક એન્ડ્રોઇડ તરફ ન મળ્યો. તો સાયોમીએ પછી આ બાદ ત્યારબાદ તેની જે ટ્વિટર પોલ હતી એ ડિલીટ પણ કરી નાખી હતી. પણ એક સિનારિયો એવો થતો જઈ છે કે કોઈ સ્ટોક એન્ડ્રોઇડ આપણને વધારે લોકોને પ્રિફરેબલ છે, કારણ કે પબ્લિક જાણતો થયું છે કે સ્ટોક એન્ડ્રોઇડ શું છે, મોબાઈલની સ્પીડ શું છે, મોબાઈલનું પર્ફોર્મન્સ શું છે. તો તમે પણ અમને એક પોલ આપીએ છીએ અહીંયા આઈ કાર્ડ બટન ઉપર, તમે અમને જણાવો કે તમને શું પ્રિફરેબલ છે, એમઆઈયુઆઈ 9 કે સ્ટોક એન્ડ્રોઇડ કે બીજી કઈ ઓએસ. તો જરૂરથી જણાવજો ને કમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમારો જે એમઆઈયુઆઈ સાથે એક્સપિરિયન્સ હોય તો કેવો છે કે સ્ટોક એન્ડ્રોઇડ સાથે એક્સપિરિયન્સ કેવો છે. તો બસ ફ્રેન્ડ, આજ હતા આજ વીકના ન્યૂઝ, ટેક ન્યૂઝ. જો હજી તમે લોકોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ ડોન્ટ ફોરગેટ અવર ચેનલ LCSS.